નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અને ન્યૂઝ ની અંદર આપણું ફરીવાર સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કે જુનિયર ક્લાર્ક નું કોલ લેટર આવી ગયું છે, જે તમે બધાએ ડાઉનલોડ કરી લીધું હશે. તો આ જુનિયર ક્લાર્ક ના કોલ લેટર ની અંદર એક સૂચના આવી છે કે જે પણ પરીક્ષા આપવા જશે તે દરેક ઉમેદવાર ને ભાડા પેટે 254 રૂપિયા તેને જમા કરવામાં આવશે સરકાર દ્વારા. તો તે પ્રોસેસ શું છે, જેની ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરીશું. તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમને નોટિફિકેશન જોવા મળે છે, જે અહીંયા આગળ બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની અંદર જુનિયર ક્લાર્ક ની અંદર પરીક્ષા 9/4/2023 ના રોજ બપોરે 12:30 કલાક થી 1:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષાની અંદર હાજર રહેનાર દરેક ઉમેદવાર ને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવા માટે ખર્ચ પેટે રૂપિયા 254 ઉમેદવાર ના બેંક ખાતામાં આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તારીખ 9/4/2023 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવાર ના ડેટા નું મેળવણું કરી અંદાજે 20-30 એપ્રિલ 2023 દરમિયાન ઉમેદવાર ના ખાતાની અંદર ઉપરોક્ત રકમ જમા આપવાનું આયોજન કરેલ છે, જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોને ઓજસ વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઓજસ વેબસાઇટ ઉપર પોતાની બેંક ખાતાની વિગત અંગેની ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે અને સદર ઓનલાઈન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે જણાવેલ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે, જે અહીંયા આગળ આપેલ છે. તો આ સૂચનાઓ આપણે થોડીક નજર કરી લઈએ. તો સૌપ્રથમ તો તમે અહીંયા આગળ ફોર્મ ખોલશો, તો જેની અંદર તમારે ફરજિયાત અંગ્રેજીની અંદર કેપિટલ અક્ષરની અંદર ફોર્મ ભરવાનું રહેશે. પછી વાત કરીએ તો ઓજસ વેબસાઇટ પર મૂકેલ ઓનલાઈન ફોર્મ ભરેલ વિગત જૂથ ગ્રાહ્ય રાખવામાં આવશે, કોઈ ફિઝિકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે તમારે અહીંયા આગળ ઓનલી ફોર ઓનલી ઓનલાઈન જ ફોર્મ અપ્લાય કરવાનું રહેશે, કોઈ ફિઝિકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક, ચેકબુક, દર્શાવેલ વિગતો મુજબ બેંક ખાતાની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક, ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFSC કોડ ભરવાનું રહેશે. ઉમેદવારે ઉપરોક્ત માહિતી પૂરતી કાળજી અને ચોકસાઈ તથા સમયમર્યાદા ભરવાની રહેશે, જેની અંદર ભૂલ થનારના કારણે અથવા ખોટા બેંક ખાતા નંબર, ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવારે પોતે જ જવાબદાર રહેશે. પાછળથી આ બાબત અંગે કોઈ રજૂઆત મંડળ દ્વારા ગ્રાહક ગ્રાહ્ય કરવામાં આવશે નહીં. એટલે કે જો તમારે તમારે ફોર્મ અપ્લાય કરવું છે તો તમારે કાળજીપૂર્વક ફોર્મ અપ્લાય કરવાનું રહેશે, જેની અંદર નામની અંદર, ખાતા નંબરની અંદર કે દરેક ભલે IFSC કોડની અંદર કોઈ એરર આવશે તો તમને અહીંયા આગળ વાત કરીએ તો તે ચૂકવવા બદલ પૈસા ચૂકવવા બદલ રહેશે નહીં, અને જેની અંદર પાછળથી તમે કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવાર દ્વારા ઉપરોક્ત ઓનલાઈન વિગત તારીખ 31/3/2023 થી અહીંયા આગળ આપેલ છે 9/4/2023 ના 12:30 કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. પછી વાત કરીએ, કોઈ સંજોગો ઉમેદવાર પોતાનું કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત જ ઉપરોક્ત બેંક ડિટેલ ઓનલાઈન ભરી ન શકે તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા બાદ તારીખ 9/4/2023 ના રોજ 12:30 કલાક સુધી પોતાનું બેંક ડિટેલ ઓજસ વેબસાઇટ ઉપરથી નિયમિત ફોર્મમાં ઓનલાઈન ભરી શકાશે. એટલે કે લાસ્ટ ડેટ છે અહીંયા આગળ કે 9/4/2023 સુધી, એટલે કે એક્ઝામની ડેટ છે ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી અહીંયા આગળ કરી શકો છો. તો મિત્રો, આવી રીતે અહીંયા આગળ આ નોટિફિકેશન આવી છે, જેની અંદર તમને અહીંયા આગળ 254 રૂપિયા તમારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા છે, જે જવા આવવાનો ખર્ચ અહીંયા આગળ આપવામાં આવેલ છે. તો મિત્રો, આ નોટિફિકેશન આવી હતી. તો મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી ભવિષ્યની અંદર કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પણ ભરતી આવે કે કોઈ પણ યોજના આવે, ચાહે તે ભરતી સેન્ટરની હોય અથવા ગુજરાતની હોય, તો જેની માહિતી તમને આ ચેનલ પર તરત જ વિડીયોના માધ્યમથી મળી જશે. તો ચાલો મિત્રો, હવે મળીએ આપણે નેક્સ્ટ ભરતીની અંદર, નેક્સ્ટ ન્યૂઝની અંદર. થેન્ક યુ સો મચ.